કોન્સ્યુલેટના મોકલવાનું હતું, તેથી સ્વામીજીના મેડિકલ રિપોર્ટ્સ કરાવવાના હતા. સ્વામીજીને ભીડો ના પડે અને હોસ્પિટલ ના જવું પડે તે માટે સેવકોએ સ્વામીજીના ઉતારા પર જ ડૉક્ટરનું અને બધી બધી વ્યવસ્થાનું ગોઠવણ કર્યું હતું. ડૉક્ટર ઉપેન્દ્રભાઈએ બધા ડૉક્ટરોને બોલાવીને સ્વામીજીના ઉતારે બોલાવી આવ્યા અને સ્વામીજીને જણાવ્યું કે સ્વામીજી ડૉક્ટર આવી ગયા છે. સ્વામીજી પછી હોલમાં પધાર્યા અને ડૉક્ટરને પૂછ્યું, તમે શા માટે આવ્યા? ડૉક્ટરે આનંદમાં આવતા જવાબ આપ્યો કે સ્વામીજી તમારું દિલ કેવું છે એ જોવા આવ્યો છું, જોવા આવ્યા છીએ. સ્વામીજીએ એમને અસલી અદામાં કહ્યું કે આ બ્રહ્માંડમાં મારા દિલને કોઈ સમજી શકે એવું છે જ નહીં, સમજવા માટે બધા અસમર્થ છે. એમ કહીને સ્વામીજી અંદર રૂમમાં પધાર્યા. સ્વામીજીનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ મોસ્ટ નોર્મલ આવ્યો. રિપોર્ટ જોઈને ડૉક્ટરે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી તમારો આવો મોસ્ટ નોર્મલ રિપોર્ટ સાથે આવે છે, બીજા બધા લોકોને તો ખરાબ આવતા હોય છે. ત્યારે સ્વામીજીએ રહસ્યમયની વાત કરતાં કહ્યું કે હું તો બાપાના માથે પડીને જીવન જીવું છું. અને એમને બીજો વાક્ય બી ઉમેર્યું કે જગતના લોકો પોતાને અનાથ માને છે અને હું મારી જાતને સનાથ માનું છું. આ કહેતા સ્વામીજી સમજાવે છે કે આપણે બસ પ્રભુના માથે પડીને જીવન જીવવાનું, એમના બળે, એમના બુદ્ધિયોગે અને એમના સંબંધના આનંદમાં રહીને જ જીવન જીવવાનું. આપણે મન બુદ્ધિથી પાર આવીને જીવન જીવીશું તો આપણું કલ્યાણ થવાનું છે. જ જ જ સર્વે ભક્તોને મારા જય સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિ